દહેગામ નરોડા રોડ ઉપર ડમ્પર ચાલકે બે વ્યક્તિઓને કચડી નાખ્યા અને દહેગામ બાયર રોડ ઉપર ડમ્પર ચાલકે ભગુજીના મુવાડા પાટિયા પાસે એક માસૂમ વિદ્યાર્થીને કચડી નાખ્યો. આમ આજે ત્રણના મોત નિપજ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મુખ્ય માર્ગો ઉપર ડમ્પર ચાલકોનો ત્રાસ વધી જવા પામ્યો છે અને પોલીસ અને આરટીઓ આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરતા નથી, તેથી અવારનવાર નિર્દોષ વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાઈ જાય છે અને ડમ્પર ચાલકો માતેલા સાંઢની જેમ ડમ્પર ચલાવતા હોવાથી અકસ્માતોની વણઝારો વધી જવા પામી છે. તેઓ તાજેતરમાં બનાવ દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર કચોદરા ગામે થવા પામ્યો છે. તેમાં મળતી માહિતી મુજબ દહેગામથી બાયડ જતા ભગુજીના મુવાડાથી કચોદરા વચ્ચે એક સાયકલ સવાર નામે વરુણસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા ઉંમર 14 વર્ષ બપોરના સમયે સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે માતેલા સાંઢની જેમ પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે ધોરા દિવસે આ 14 વર્ષના માસૂમ બાળકને કચડી નાખતા ભારે સનસનાટી વ્યાપી જવા પામી છે અને કચોદરા હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો ત્યારે આ બનાવ બનતા મોટી સંખ્યામાં લોકો આ બનાવના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે તકનો લાભ લઈને ડમ્પર ચાલક ભાગી જવા પામ્યો હતો. તેથી કચોદરા સહિતના ગ્રામજનો હાઈવે ઉપર આવી જઈને ભારે હોબારો મચાવી દીધો હતો અને મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. દહેગામના મુખ્ય માર્ગો ઉપર ગામ પર ચાલકોની બેદરકારીથી નિર્દોષ લોકો મોતને ભેટી પડે છે તેવા બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે. હજી આ બાળકની સાહી સુકાઈ નથી ત્યાં જ આજે સાંજે નરોડાથી દહેગામના મુખ્ય માર્ગ ઉપર એક ડમ્પર ચાલકે એક ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા બે વ્યક્તિઓનો ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થતા ભારે સનસનાટી વ્યાપી જવા પામી છે. એક જ દિવસમાં ત્રણ વ્યક્તિઓના બે જગ્યાએ અકસ્માતમાં મોત થવા પામ્યા છે. તેથી ડમ્પર ચાલકોના ત્રાસથી નિર્દોષ લોકો મોતના મોહમાં ધકેલાઈ રહ્યા છે તો પોલીસ તંત્ર જાગૃત બની ડમ્પર ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા થાય તેવી આ વિસ્તારના ગ્રામજનોની ઉગ્ર માંગ થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.